વેલકમ બેક અગેન, વેલકમ ટુ ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. આજે આપણે ડિસ્કસ કરશું વાય ફ્યુઝ ઇઝ નોટ કનેક્ટેડ ઇન ન્યુટ્રલ વાયર. બરાબર છે, EBCના એક્ઝામમાં કે જનરલ ટોપિક ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફ્યુઝનું કનેક્શન ન્યુટ્રલમાં શા માટે નથી કરવામાં આવતું, આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. અને એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણને ખબર હોવી જોઈએ કે ફ્યુઝનું કનેક્શન ન્યુટ્રલ વાયરમાં શા માટે ન થતું હતું. બરાબર છે, આમ કોઈ અડધડ જવાબ ન હોવો જોઈએ, પરફેક્ટ ટેકનિકલ રીઝન હોવું જોઈએ. બરાબર છે, તો આજે આપણે આ ટોપિક ઉપર ડિસ્કસ કરશું. સો લેટ સ્ટાર્ટ. બરાબર છે, ફ્યુઝ શું કરશે? પહેલાં તો ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ ફ્યુઝ ઇઝ યુઝડ એઝ અ પ્રોટેક્ટિવ ડિવાઇસ ટુ પ્રિવેન્ટ સર્કિટ ફ્રોમ એક્સેસિવ કરંટ ફ્લો. હવે વધારે પ્રકારનો કરંટ ફ્લો થાય એ ફ્લોને રોકવા માટે શું કામ છે? તો કે ફ્યુઝનું કામ શું છે કે એની અમુક સર્ટેન રેટેડ કેપેસિટી કરતાં કરંટ વધી જશે તો શું થશે? ફ્યુઝ બ્લો થઈ જશે, ફ્યુઝ બ્લો થઈ જશે, સર્કિટ ઓપન થઈ જશે. બરાબર છે, તો આ હતું ફ્યુઝનું કામ. બરાબર છે, એઝ એક્સેસ કરંટ કેન ફ્લો એન્ડ કોઝ ડ્યુ ટુ મેની રીઝન્સ સચ એઝ શોર્ટ સર્કિટ, ઓવરલોડ. એક્સેસ કરંટ ફ્લો થવાનું રીઝન શું હોય? તો રીઝન હશે શોર્ટ સર્કિટ થવું, ઓવરલોડ થવું, ઓવર વોલ્ટેજ થવું, આવા ઘણા બધા કારણ હોય છે. બરાબર છે, વધારાનો કરંટ ફ્લો કઈ રીતે થાય? બરાબર છે, નેક્સ્ટ જોઈએ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ફ્યુઝિસ આર સિલેક્ટેડ બેઝડ ઓન ધ ક્યાં રેટિંગ ઉપરથી સિલેક્ટ કરવામાં આવે ફ્યુઝને. તો પહેલાં ફ્યુઝ કેના ઉપરથી સિલેક્ટ કરવામાં આવશે? પાવર રેટિંગ બેઝડ ઓન મેક્સિમમ સેફ લિમિટ ઓફ કરંટ અવેલેબલ અલાવેબલ ટુ ફ્લો ધ સર્કિટ. ઓકે, કેટલું પાવર રેટિંગ છે? બરાબર છે, મેક્સિમમ સેફ લિમિટ કેટલી છે, કરંટ કેટલો ફ્લો થઈ શકે છે જેનાથી સર્કિટ બ્લો ઓન થતી નથી, સર્કિટને કંઈ નુકસાની છે નહીં, તો એની કેટલી લિમિટ છે? તો એના રેટિંગ ઉપરથી, એના પાવર રેટિંગ ઉપરથી ફ્યુઝને સિલેક્ટ કરવામાં આવે. બરાબર છે, ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં. બરાબર છે, તો હવે સો વેન એવર ધ કરંટ ફ્લો થ્રુ ધ ઇલેક્ટ્રિકલ ફ્યુઝ રાઇઝ બિયોન્ડ ઇટ્સ લિમિટ ધ ફ્યુઝ વિલ બી બર્ન આઉટ એન્ડ ઓપન્સ ધ સર્કિટ. હવે જ્યારે કરંટ એની લિમિટ કરતાં વધારે ફ્લો થશે તો શું થશે? ફ્યુઝ બળી જશે અને સર્કિટ ઓપન થઈ જશે. તો આ હતું ફ્યુઝનું વર્કિંગ. બરાબર છે, હવે સો વોટ અબાઉટ ઇફ ઇટ ઇઝ કનેક્ટેડ ઇન અલ્ટરનેટ રૂટ ટુ ફ્લો વિચ હેઝ નો ફ્યુઝ. બરાબર, અલ્ટરનેટ રૂટ ઉપર કનેક્ટ કરીએ તો શું થાય? આપણો ક્વેશ્ચન એ જ છે કે ન્યુટ્રલમાં કનેક્ટ શા માટે નથી કરવામાં આવતો, ઓલવેઝ ફેઝમાં કનેક્ટ કરવામાં આવે છે. હવે કરંટ ફ્લો ઇન ધ એક્સેસ બટ સર્કિટ ડઝન્ટ ડિસકનેક્ટેડ. તો આનું એક જ કારણ છે, કરંટ વધારે ફ્લો થાય ને તો એ સર્કિટ ડિસકનેક્ટ થતી નથી. બરાબર છે, તો સેમ મે હેપન ઇફ ફ્યુઝ ઇઝ કનેક્ટેડ ટુ ન્યુટ્રલ. ફ્યુઝનું મેઇન કામ શું છે? આપણી સર્કિટને પ્રોટેક્ટ કરવાનું. બરાબર છે, પરંતુ જો એને ન્યુટ્રલમાં કનેક્ટ કરીએ તો આ પોસિબલ નથી, એટલે આ પ્રોટેક્શન મળતું નથી. બરાબર છે, પ્રોટેક્શન મળે નહીં તો ફ્યુઝનું કામ શું? ફ્યુઝ તો એક પ્રોટેક્શન ડિવાઇસ માટે જ યુઝ કરી રહી છે. બરાબર છે, તો પ્રોટેક્શન કઈ રીતે નથી મળતું? બીકોઝ ધ ફ્યુઝ કેન નોટ ડિસકનેક્ટ ધ સર્કિટ ઓનલી વેન ધ એક્સેસ કરંટ કેન ફ્લો કમ્પ્લીટલી થ્રુ ધ ન્યુટ્રલ. આપણે ન્યુટ્રલનું કનેક્શન રિટર્ન તરીકે કરીએ છીએ, દેશી ભાષામાં રિટર્ન કરીએ, ફેઝ અને રિટર્ન. રિટર્નના કનેક્શનમાં આપશે તો એ તો કરંટ તો પસાર થઈ ગયો છે, સર્કિટ તો આપણી ડેમેજ થઈ ગઈ છે, પછી ન્યુટ્રલને ડિસકનેક્ટ કરશું તો પછી તો કંઈ કામનું નહીં, સર્કિટ ડેમેજ થયા પછી શું કામનું? બરાબર છે, તો આ કારણે આપણે ફ્યુઝને ન્યુટ્રલમાં કનેક્ટ કરતા નથી. બટ એ સર્કિટ કેન કમ્પ્લીટ ઓર ઓપટેન એ કન્ડક્શન પાથવે આઈધર બાય ન્યુટ્રલ ઓર અર્થ. હવે સર્કિટ કમ્પ્લીટ ન્યુટ્રલ કે અર્થ દ્વારા જ થાય છે, પરંતુ ઇફ એની ઇલેક્ટ્રિકલ શોક ઓર અર્થ લીકેજ ઓકર્સ ધ કરંટ કેન ફ્લો ફ્રોમ ધ ફેઝ ટુ અર્થ. ફેઝ, હવે જો આ કોઈ ઓવર કરંટ થાય કે અંડર કરંટ થાય કે ઓવરલોડ થાય અને ઇલેક્ટ્રિકલ શોક થાય તો આપણે એક સેફ કરંટ શું અર્થ લીકેજ કરંટ ફ્લો થવો જરૂરી છે. બરાબર છે, ફ્લો ના થાય તો શું થશે? આ ફ્લો ક્યાંથી થશે ઇલેક્ટ્રિકલ કરંટ? તો કે ક્યાંથી? તો કે ફેઝ લાઇનથી, અર્થ દ્વારા. બરાબર છે, હવે આ કરંટ ફ્લો નહીં થાય તો શું થશે કે આપણે આજુબાજુ જે હશે એ વસ્તુને નુકસાન થશે. બરાબર છે, એઝ ફાર એઝ ધ કરંટ ઇઝ નોટ રિટર્નિંગ ટુ ધ ન્યુટ્રલ કરંટ કન્ટિન્યુઅસ ઇટ્સ ફ્લો. હવે એ વસ્તુને એપ્લિકેશનને જે વસ્તુ અડેલી હશે એમાં કરંટ જશે, કરંટ જશે એટલે એ વસ્તુ ડેમેજ થશે. બરાબર છે, કરંટની કન્ટિન્યુટી સ્ટાર્ટ રહેશે, રિટર્ન તો થયું નથી, ન્યુટ્રલ કનેક્શનમાં છે અને ઓવરલોડ કનેક્શનમાં પણ છે,
પરંતુ જો ન્યુટ્રલમાં કનેક્ટ કરીએ તો બરાબર છે, બટ ધ સર્કિટ વિલ સ્ટીલ હેવ ધ કનેક્શન ટુ ધ સપ્લાય. આપણે ફેઝમાંથી તો સપ્લાય ચાલુ છે, ન્યુટ્રલ ડિસ્કનેક્ટ કર્યો પણ ન્યુટ્રલમાંથી રિટર્ન પાથ ડિસ્કનેક્ટ થયો પણ તો ફેઝમાંથી ચાલુ છે. ધીસ રિઝલ્ટ ઇન એન ઇલેક્ટ્રિકલ ડેમેજ દેટ કોઝ ઇઝ સિરિયસ લોસ. બરાબર છે, હવે આ ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ હોય તો જે એપ્લિકેશનમાં આ સપ્લાય ચાલુ હશે એને શું થશે, ડેમેજ થશે, સિરિયસ લોસ થશે. સો ફ્યુઝિસ શુડ હેવ ટુ પ્લેસ એટ અ પોઈન્ટ વેર ઓલ ધ એલ્જીબ્રિક સમ ઓફ ધ કરંટ ફ્લોઝ. બરાબર, સમ ઓફ ધ કરંટ ફ્લોઝ. બરાબર છે, ફ્યુઝને કઈ જગ્યાએ રાખવો જોઈએ, તો કે જ્યાંથી બધો કરંટ પસાર થતો હોય તે જગ્યાએ, તો કે સ્ટાર્ટિંગ પોઝિશન ઓફ ધ લાઈન, લાઈનની સ્ટાર્ટિંગ પોઝિશને રાખવું જોઈએ. એ કયું છે, તો કે ફેઝ લાઈન, દેટ્સ ઇટ ઇઝ ધ મેઇન ફેઝ લાઈન. સો આફ્ટર ઓલ્સો ફ્યુઝ શુડ કમ્પ્લીટલી આઇસોલેટ એ લોડ વાયરિંગ ફ્રોમ ધ સપ્લાય બાય ઇટ્સ બર્ન ઓફ ઓર રિમૂવલ. હવે ફ્યુઝ શું કામ કરશે, તો કે કમ્પ્લીટલી આઇસોલેટ કરશે, કે લોડ હોય, કોઈ પણ એપ્લિકેશન હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, કરકંટી, એ કોઈ પણ એપ્લિકેશનને આઇસોલેટ કરશે, કે જ્યારે ફ્યુઝ પડી જશે ત્યારે નોર્મલ સિસ્ટમ કરતાં આપણી સિસ્ટમ આઇસોલેટ હશે. મીન્સ કે હેલ્ધી સિસ્ટમથી આપણી ફોલ્ટી સિસ્ટમ આઇસોલેટ કરવાનું કામ ફ્યુઝનું છે. બરાબર છે, હવે જો ન્યુટ્રલમાં કનેક્શન આપીએ તો એ આઇસોલેટ થતું નથી, હવે ફેઝમાં કનેક્શન આપીએ તો જ એ આઇસોલેટ થાય છે. સો ન્યુટ્રલ ઇઝ નોટ એ લાઈવ કન્ડક્ટર કમિંગ ફ્રોમ ધ સોર્સ. ન્યુટ્રલ સોર્સમાંથી આવતો નથી. એન્ડ ડિસ્કનેક્ટિંગ એ ન્યુટ્રલ લાઈન કેન ઓનલી ઓપન કરંટ પાથ ટુ ધ ન્યુટ્રલ. હવે ન્યુટ્રલનો જે પાથ હશે એ જ ઓપન થશે, પરંતુ બટ લાઈવ ફેઝ ઇઝ સ્ટીલ કેરીઝ ચાર્જ. લાઈવ ફેઝ હશે એ ચાલુ જ રહેશે. બરાબર છે, ઇટ ઓલવેઝ પ્રોવાઈડ્સ એ લાઈવ સપ્લાય ટુ ધ કન્ડક્ટર્સ ટુ ધ લોડ. હવે આ લાઈવ ફેઝ ચાલુ હોય તો શું કરશે, સપ્લાય પ્રોવાઈડ કરશે, લોડને સપ્લાય પ્રોવાઈડ કરશે. સો ડ્યુરિંગ એ મેન્ટેનન્સ ઓર રિપેર, હવે આપણે જ્યારે રિપેર કરતા હોય કે મેન્ટેનન્સ કરતા હોય, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ આઇસોલેટ ધ કરંટ કેરિંગ કન્ડક્ટર્સ બાય જસ્ટ ટેકિંગ ફ્યુઝ. હવે ફ્યુઝ કાઢી લઈને પછી આપણે મેન્ટેનન્સ કરતા હોય તો અત્યારે કરી શકીએ છીએ, કારણ કે આપણા ફ્યુઝિસ ફેઝ વાયરમાં લાગેલા હોય છે, પરંતુ રિટર્ન વાયરમાં લાગેલા હોતા નથી. તો આપણે જ્યારે મેન્ટેનન્સ કરવું હોય, જો ન્યુટ્રલ વાયરમાં લાગેલા હશે તો આપણે મેન્ટેનન્સ કરી શકતા નથી, અથવા શોક લાગવાની સંભાવના વધી જાય છે. સો આ કારણે જ, બટ સ્ટીલ ધેર હેઝ અ પોસિબિલિટી ટુ મેક એ કન્ડક્ટિવ પાથ અક્રોસ ધ અર્થ એન્ડ પે ફેઝ. હવે આ પોસિબિલિટી છે, કન્ડક્ટિવ પાથ ઇન કેસ ઓફ ફ્યુઝ કનેક્ટેડ ઇન ફેઝ. ફેઝમાં થશે તો શું થશે, ઇફ ધ સર્કિટ હેઝ એની અંદર કન્ડક્શન પાથ, ધ કમ્પ્લીટ કરંટ સ્ટીલ હેઝ અ ફ્લો થ્રુ ફ્યુઝ. બરાબર છે, બધો કરંટ ક્યાંથી ફ્લો થશે, તો કે ફ્યુઝમાંથી થશે. ધસ ફ્યુઝ ઇઝ કનેક્ટેડ ઇન ફેઝ કેન પ્રોવાઈડ ઓવરઓલ પ્રોટેક્શન. ફ્યુઝ ફેઝમાં કનેક્ટ થશે અને ઓવરઓલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. બરાબર છે, તો આ હતું આપણે ટેકનિકલ રીઝન, કે આપણે ન્યુટ્રલમાં કનેક્શન કરશું તો આપણને એટલી સેફ્ટી મળશે નહીં અને કનેક્શન ચાલુ રહેશે, પરંતુ ફેઝમાં કનેક્શન કરશું તો ફ્યુઝ પડી જશે એટલે આપણી સર્કિટ આઇસોલેટ થશે, તો આપણે મેન્ટેનન્સ વર્ક કરી શકીએ છીએ અને આપણને શોક લાગવાની સંભાવના ઓછી છે. સો આ હતું ટેકનિકલ રીઝન. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. ઇફ યુ લાઈક ધીસ લેક્ચર, ધેન પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ. થેન્ક યુ વેરી મચ.